नमस्कार मित्रों, तमारी पोतानी यूट्यूब चैनल क्लासमेट में तमारु स्वागत है। आज आप धोरण सात ना स्वाध्याय 1.3 माथी 7, 8 अने 9 दाखला जोवाना है। तो पहलो दाखलो सातमो जोईए। तो सातमा दाखला नी रकम एवी है कि वर्ग कसोटी पत्रक में कुल 10 प्रश्नों है। दरेक साचा जवाबना 5 गुण अने खोटा जवाब माटे ऋण 2 गुण है अने प्रश्नों जवाब नहीं लखवाना 0 गुण आपवामां आवेल छे। एटले के एक 10 मार्कनी कसोटी छे, एमां जो प्रश्न साचो पड़े तो 2 मार्क 5 मार्क आपवामां आवे छे अने ખોટો પડે તો 2 માર્ક કાપી લેવામાં આવે છે। એટલે કે એને 2 ગુણ માઈનસ ગણા છે। જો તમે પ્રશ્ન એટેન્ડ જ ના કરો એટલે કે જવાબ ન લખો તો 0 ગુણ આપવામાં આવે છે। સ્પર્ધાત્મક પરીક્ષામાં મિત્રો આ પ્રકારનું પેપર હોય, સાચા જવાબ માટે પ્લસ ગુણ હોય અને ખોટા જવાબ માટે માઈનસ ગુણ હોય। તો આવા પ્રકારની પરીક્ષા છે એના ગુણનું કેલ્ક્યુલેશન કઈ રીતે કરવાનું એ આ દાખલામાં સમજાવવાનું છે। તો પહેલો એક આપણે એની સામે આપણી પાસે કેસ સ્ટડી મૂકેલ છે એક કરીને કે મોહનના 4 સાચા અને 6 ખોટા જવાબ છે તો તેને કુલ કેટલા ગુણ મળ્યા છે। આપણે જોઈએ અહીંયા કે 4 એના સાચા છે અને 6 ખોટા છે એટલે કુલ 6 અને 4 10 પ્રશ્ન, એને 10 10 પ્રશ્ન તો ભરેલા છે જ, એટલે એક એક પ્રશ્ન મૂકેલો છે નહીં, તો એને કુલ કેટલા ગુણ હશે? તો આપણે પહેલા દાખલા માટે જોઈએ કે મોહનને મળેલા કુલ ગુણ બરાબર સાચા જવાબ માટે કેટલા અહીંયા કીધું છે 5 ગુણ આપવામાં આવે છે, એટલે કે 5 ગુણ્યા સાચા જવાબની સંખ્યા વત્તા ખોટા જવાબ માટે ઋણ 2 આપવામાં આવે છે, એટલે કે ઋણ 2 ગુણ્યા ખોટા જવાબની સંખ્યા બરાબર 5 ગુણ્યા સાચા કેટલા મોહનના છે તો 4 સાચા છે એટલે થશે 5 ગુણ્યા 4 વત્તા ઋણ 2 ગુણ્યા 6 ખોટા જવાબ છે એટલે કે 6 બરાબર 5 ગુણ્યા 4 એટલે થશે 20 વત્તા 6 ગુણ્યા 2 એટલે 6 2 12 અને ઋણ અને ધન એટલે કે એક ઋણ પૂર્ણાંક એક ધન પૂર્ણાંક એટલે જવાબ આવશે ઓછા 12 બરાબર। અહીંયા બાજુબાજુમાં 2 નિશાની આવી ગઈ છે એટલે થશે 20, આ બંને નિશાની અલગ અલગ છે એટલે થશે ઓછા 12, તો 20માંથી 12 જાય એટલે વધશે 8, એટલે કે આ મોહનને કુલ 8 ગુણ મળશે। ત્યારબાદ મિત્રો બીજું છે રેસમાંના 5 સાચા અને 5 ખોટા જવાબ છે, તો આવી જ રીતે આપણે બીજું રેસમાંને મળતા ગુણ માટે જોઈએ, એટલે કે રેસમાં માટે આપણે જોઈએ રેસમાં માટે રેસમાંને મળેલા કુલ ગુણ બરાબર 5 ગુણ્યા સાચા જવાબની સંખ્યા વત્તા ઋણ 2 ગુણ્યા ખોટા જવાબની સંખ્યા, તો બરાબર થશે 5 ગુણ્યા રેસમાં એ 5 સાચા અને 5 ખોટા છે એટલે 5 ગુણ્યા 5 વત્તા ઋણ 2 ગુણ્યા 5 બરાબર 5 ગુણ્યા 5 એટલે 25 અને 5 ગુણ્યા 2 એટલે થશે 5 2 10 અને અહીંયા બાજુબાજુમાં છે એટલે હું ઋણ 10 સીધા જ મૂકી દઉં કારણ કે હવે તમે સમજી શકો છો, તો 25માંથી 10 જાય તો વધશે 15, તો આપણે આમ કહી શકીએ કે આમ મોહનને 8 ગુણ મળ્યા છે, રેશમાને 15 ગુણ મળ્યા છે અને હિનાના ગુણ આપણે હવે ભરતીએ। હવે આપણે હિનાના ગુણ માટે મેળવવાનો પ્રયત્ન કરીએ તો તેમાં 7 જવાબો લખે છે। અહીંયા મિત્રો આપણે જોઈએ કે 7 જવાબ લખે છે એનો મતલબ એમ થયો કે 3 જવાબ એને છોડી દીધા છે, એટલે કે એને જવાબ લખેલા જ નથી જેના એને 0 ગુણ મળશે, અને 2 એના સાચા છે અને 5 ખોટા છે તો કેટલા ગુણ મળશે? તો આપણે જોઈએ હિના માટે આપણે જોઈએ તો હિનાને મળેલા કુલ ગુણ બરાબર આપણી પાસે જે હતા સાચા જવાબ માટે 5 ગુણ હતા એટલે કે 5 ગુણ્યા સાચા જવાબની સંખ્યા વત્તા ઋણ 2 ગુણ્યા ખોટા જવાબની સંખ્યા વત્તા 0 ગુણ્યા એને જવાબ નહીં લખેલા પ્રશ્નની સંખ્યા, જવાબ નહીં લખેલ પ્રશ્નની સંખ્યા। અહીંયા મિત્રો 0 છે એટલે કદાચ તમે આ સ્ટેપ ન લખો પણ તો પણ ચાલે, પણ કદાચ જો એવું કીધું હોત આ પ્રશ્નમાં જ
કે જવાબ ન લખવા બદલ ઝીરોને બદલે કદાચ એવું હોત કે ઋણ એક કે કોઈ પણ માર્ક કે ઋણ પોઈન્ટ પાંચ કે એવું કોઈ લીધું હોત તો આપણે અહીંયા ન લખત તો આપણી ભૂલ પડત. એટલા માટે આ દાખલામાં આપણે અહીંયા ઝીરોને પણ મેન્શન કરશું. તો હિનાને મળેલા કુલ ગુણ બરાબર પાંચ વીણા સાચા જવાબની સંખ્યા કેટલી છે તો એમાં છે પાંચ બે એટલે પાંચ ગુણ્યા બે વત્તા ઋણ બે ગુણ્યા ખોટા જવાબ કેટલા છે પાંચ વત્તા ઝીરો ગુણ્યા ન લખેલા ત્રણ. વાત કેમ ખબર પડી કે ત્રણ એને એટેન્ડ નથી કરે કારણ કે એને સાત પ્રશ્નના જવાબ લખેલા છે, કુલ પ્રશ્ન દસ હતા તો કેટલા બાકી રહ્યા ત્રણ, એટલા માટે અહીંયા આપણે ત્રણ લખેલા છે. બરાબર પાંચ ગુણ્યા બે દસ વત્તા પાંચ ગુણ્યા ઋણ બે એટલે ઋણ દસ વત્તા ઝીરો ગુણ્યા ત્રણ એટલે ઝીરો. અહીંયા મિત્રો આપને ખબર છે દસ અને ઋણ દસ એકબીજાની વિરોધી સંખ્યા છે અને બે વિરોધી સંખ્યાનો સરવાળો હંમેશા ઝીરો થાય એટલે ઝીરો વત્તા ઝીરો બરાબર ઝીરો. તો હિનાને ઝીરો ગુણ મળેલા છે. હવે આપણે આઠમો દાખલો જોઈએ. તો આઠમા દાખલાની રકમ એવી છે કે એક સિમેન્ટ કંપનીને સફેદ સિમેન્ટની એક ગુણ વેચતા આઠ રૂપિયા નફો મળે છે અને એક ગુણ રાખોડી સિમેન્ટની વેચતા પાંચ રૂપિયા ખોટ જાય છે. તો આ કંપની એક મહિનામાં 3000 ગુણી સફેદ સિમેન્ટ અને 5000 ગુણી રાખોડી સિમેન્ટની વેચે છે તો કંપનીને નફો થાય કે ખોટ એ આપણે મેળવવાનું છે. એની પહેલાં જો ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો સબસ્ક્રાઇબ કરી બેલ આઇકોન દબાવવાનું ભૂલશો નહીં અને વિડીયો પૂરો જોજો કારણ કે વિડીયો પૂરો થાય પછી ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી ટેસ્ટ તમારે ભરવાની છે જેમાં તમને સારા માર્ક મળે એવી શુભકામના. તો ઓકે હવે આપણે આઠમો દાખલો જોઈએ. તો એમાં આપણે એવું કીધું છે કંપની જે એક મહિનામાં 3000 ગુણી સફેદ સિમેન્ટ અને 5000 ગુણી રાખોડી સિમેન્ટની વેચે છે તો એને નફો થાય કે ખોટ એ આપણે ગોળવવાનું છે. તો દાખલા આઠમાનું એ એમાં જોઈએ. પહેલાં આપણે સફેદ સિમેન્ટમાં જે જોઈએ કે સફેદ સિમેન્ટ માટે નફો બરાબર કેટલો થશે તો કે સિમેન્ટની થેલીની સંખ્યા સિમેન્ટની જે ગુણ છે તે સિમેન્ટની ગુણની સંખ્યા ગુણ્યા એક ગુણે કેટલો નફો થાય છે તો આઠ રૂપિયા ગુણ્યા આઠ બરાબર. સફેદ સિમેન્ટમાં કેટલી થેલી આપણે વેચે છે તો કે એક મહિનામાં 3000 ગુણ સફેદ સિમેન્ટ વેચે છે એટલે 3000 ગુણ્યા આઠ બરાબર આઠ તેરી 24 અને પાછળ એટલે કે 24000 રૂપિયા આવક થાય આ સફેદ સિમેન્ટમાંથી નફો. હવે આપણે સફેદ સિમેન્ટનું જોયું પછી આપણે રાખોડી સિમેન્ટ માટે ખોટ બરાબર કેટલી થઈ જોઈ તો એના માટે પણ રાખોડી સિમેન્ટની એની ગુણની સંખ્યા ગુણ્યા એકમાં કેટલા રૂપિયા ખોટ જાય છે પાંચ ગુણ્યા પાંચ બરાબર કેટલી રાખોડી સિમેન્ટ વેચે છે તો કે 5000 ગુણ તો કે 5000 ગુણ્યા પાંચ બરાબર પાંચ ગુણ્યા પાંચ એટલે 25 એટલે 25000 રૂપિયા આમાં આપણે ખોટ જશે આ સિમેન્ટ. અહીંયા મિત્રો આપણે જોઈએ કે આવક છે સિમેન્ટની એ 24000 રૂપિયા છે અને ખોટ છે એટલે કે જાવક છે એ 25000 રૂપિયા છે. આમાંથી નફો 24000 રૂપિયાનો થયો પણ આમાં ખોટ ગઈ 25000ની. તો આ કરતાં જે સફેદ સિમેન્ટમાં આવક થઈ એના કરતાં રાખોડીમાં જાવક મોટી છે એટલે ખોટ જાય. તો આપણે અહીંયા લખી શકીએ કે ખોટ બરાબર રાખોડી સિમેન્ટની સંખ્યા રાખોડી સિમેન્ટમાં જે રૂપિયા છે એ અને એમાંથી સફેદ સિમેન્ટની આવક બાદ કરીએ એટલે 1000 રૂપિયા ખોટ જાય. પરંતુ આપણે તો માત્ર રકમમાં એટલું જ કીધું છે કે એને નફો થાય કે ખોટ થયો છે એ કહેવાનું છે. તો આપણે એમ કહી શકીએ કે આમ આ એકંદર સોદામાં એકંદરે ખોટ જાય. તમને પણ ખબર છે કે 1000 રૂપિયાની ખોટ જાય કારણ કે 24000 ને 25000 છે એટલે અને ખોટ બરાબર 25000
ओछा 24,000 बराबर थशे 1,000 रुपया। तो आम आपणे कही शकीए के एकंदरे 1,000 नी खोट जाए। हवे आपणे बी दाखलो जोईए। बी मां एवुं छे के जो राखोड़ी सीमेंटनी 6,400 गुण वेचाय तो सफेद सीमेंटनी केटली गुण वेचाय तो नफो पण न जाय अने खोट पण न जाय। अहींया मित्रों आपणे जोवानुं के राखोड़ी सीमेंटनी 6,400 गुण वेचाय तो एने खोट तो जाशे ज, पण ए खोटने सरभर करवा माटे सफेद सीमेंटनी केटली थैली वेचवी पड़े ए संख्या आपणे आमां गोतवानी छे, एवुं आ रकम कहेवा मांगे छे। तो पहेला तो आपणे जोईए के 6,400 गुण वेचवाथी एने केटली खोट जाय छे। तो आपणे अहींया लखी शकीए के खोट बराबर राखोड़ी सीमेंट नी गुणनी संख्या गुणिया केटला रुपया खोट जाय छे एक राखोड़ी में तो के 5 रुपया गुणिया 5 बराबर 6,400 गुणिया 5 आनो आपणे गुणाकार करिए तो 0 0 5 ચોક 20 ને 0 અહીંયા વધી 5 36 ને 2 32 એટલે કે 32,000 રૂપિયા એને ખોટ જશે। હવે આપણે 32,000 રૂપિયા જે ખોટ જાય છે એને રિકવર કરવા માટે એટલે કે એને સરભર કરવા માટે આપણે સફેદ સિમેન્ટની થેલી વેચવાની છે એમાં આપણે એવું જોવાનું છે કે 8 રૂપિયા આપણે એક સિમેન્ટની ગુણમાં આપણે નફો મળે છે। તો આપણે એમાં એવું સમજશું કે જો 8 રૂપિયા આપણે નફો જોતો હોય તો એક સિમેન્ટની થેલી વેચવી પડે। આપણે કેટલા રૂપિયા નફો લેવાનો છે તો કે 32,000 રૂપિયા લઈને એટલે સરભર થાય તો આપણે એવું વેચી એવું લખી શકીએ કે 8,000 રૂપિયા નફો મેળવવા માટે એવી ત્રિરાશિ મૂકીને કરી શકીએ એટલે કે હું એમ લખું કે 8 રૂપિયા નફો મેળવવા વેચવી પડતી સફેદ સિમેન્ટ ની ગુણ બરાબર 1 એટલે કે 8 રૂપિયા જો નફો લેવો હોય તો 1 ગુણ વેચવી પડે। તો આપણે કેટલા રૂપિયા નફો છે તો કે 32,000 રૂપિયા નફો મેળવવા વેચવી પડતી સફેદ સિમેન્ટની ગુણ બરાબર કેટલી। તો આ ત્રિરાશિની મદદથી આપણે અહીં લખી શકીએ કે સફેદ સિમેન્ટની ગુણ બરાબર 32,000 ગુણ્યા 1/8। તો અહીંયા છેદ ઉડાડીએ તો થશે 8 4 32 બરાબર 4,000 રૂપિયા એટલે કે આપણે 4,000 ગુણ વેચશું ત્યારે 32,000 રૂપિયાની જે ખોટ છે એ રિકવર થશે। તો અહીંયા આપણે આપેલું છે કે નફો પણ ન જાય અને ખોટ પણ ના જાય તે માટે કેટલી ગુણ વેચવી તો કે 4,000 ગુણ વેચવી પડશે। એના પછી 9મો દાખલો જોઈએ મિત્રો તો ખાલી જગ્યા પૂરવાની છે ખાલી જગ્યાને પૂર્ણાંક સંખ્યા વડે પૂરી કરવાની જેથી આ વિધાન છે સાચું બને। તો અહીંયા પહેલી ખાલી જગ્યા જોઈએ √3 ગુણ્યા ખાલી જગ્યા બરાબર 27 તો અહીંયા મિત્રો જોઈએ આ જવાબ છે એ ધન છે। આ √3ને કેટલા વડે ગુણો તો પહેલાં જવાબ ધન આવે એટલે કે ઋણ સંખ્યા છે ને ઋણ વડે ગુણશું તો જવાબ ધન આવશે। હવે જોઈએ 3ને કેટલા વડે ગુણે તો 27 થાય તો 3ને આપણે 9 વડે ગુણીએ તો 27 થાય તો અહીંયા ખાલી જગ્યામાં આવશે √9 તો 9 3 27 અને ઓછે વત્તા મતલબ કે 2 ઋણ પૂર્ણાંકનો ગુણાકાર ધન પૂર્ણાંક થાય। તેવી જ રીતે અહીંયા જોઈએ કે અહીંયા જવાબ આપણે ઋણ આપેલો છે આ ધન છે તો ધનને આપણે કોઈ ઋણ સંખ્યા વડે ગુણશું તો જ એનો જવાબ છે એ ઋણ આવશે। હવે આપણે અહીંયા ક્યાં અંક વડે ગુણીએ તો થાય તો કે 5ને આપણે 7 વડે ગુણીએ તો 35 થાય તો અહીંયા આવશે 7 5 7 35। ત્યારબાદ અહીંયા જોઈએ આ જવાબ આપણે ઋણ આપેલો છે અહીંયા 8 પણ ઋણ છે તો અહીંયા આપણે ધન સંખ્યા વડે ગુણીએ તો જ જવાબ ઋણ આવશે એટલે અહીંયા ધન સંખ્યા વડે 8ને કેટલા વડે ગુણીએ 56 થાય તો 8 7 56 તો અહીંયા આવશે 7
અને ત્યારબાદ અહીંયા 132 છે અને એ ધન છે તો અહીંયા ઋણ 12 છે તો અહીંયા જો ઋણ સંખ્યા વડે ગુણીએ તો જવાબ ધન આવે કારણ કે ઋણ અને ઋણનો જવાબ ધન થાય અને 12 ગુણ્યા કેટલા કરો તો 132 થાય આગળ આપણે જોયું હતું દાખલામાં કે 12 ગુણ્યા 11 એટલે 132 થતા હતા તો અહીંયા આપણે 11 વડે ગુણશું તો જવાબ આવશે 132 પણ એ 11 ઋણ લેવા પડશે તો મિત્રો અહીંયા આપણે સ્વાધ્યાય 1.3ના આપણે 9 દાખલા સુધીનો અભ્યાસ કર્યો આભાર જો તમને આ વિડિયો ગમ્યો હોય તો તેને લાઈક કરો અને તમારા બીજા મિત્રો સુધી પહોંચાડો આપ હજુ વધુ શીખવા માંગતા હોય તો આપણી ચેનલ ક્લાસમેટને સબસ્ક્રાઇબ કરી બેલ આઇકોન દબાવવાનું ભૂલશો નહીં અને સ્ક્રીન પર રહેલા વિડીયોમાંથી કોઈ પણ વિડીયો ક્લિક કરી જોઈ શકો છો અને વધુ શીખી શકો છો